नमस्कार, भक्ति ની કેડીએ ભક્તિ રસ જગાવતી અમારી ખાસ રજૂઆત તપોભૂમિ ગુજરાતમાં આપનું સ્વાગત છે. આપની સાથે હું છું કુશાગ્ર. મિત્રો, અધિક શ્રાવણ માસ ચાલી રહ્યો છે અને આ પાવન માસ જપ તપ પૂજા પાઠનો મહત્વ અનેક ગણો વધી રહેલો છે. તો ભક્તો આ માસમાં પ્રભુ ભક્તિમાં લીન થતા હોય છે. શ્રદ્ધા એ શક્તિ છે જે ક્યારેક ભક્તને ભગવાન સુધી પહોંચાડે છે તો ક્યારેક સ્વયં ભગવાન ભક્ત પાસે દોડી આવે છે. चालो त्यारे भक्ति ना पद पर आगळ वधता कार्यक्रम नी शुरुआत करिए दिव्य आरती दर्शन थी. तो गणेशजीनी भव्य आरती दर्शन नो लाभ लीधा बाद हवे दर्शन करीशू एक एवा मंदिर ना जे देश नो एकमात्र मंदिर छे ज्यां जमणी सूंड साथे विराजमान थया छे स्वयंभू प्रगटेला एक दंत गणपति जी. जी हां, गणेशपुरा मां आवेला गणेशजीना पावनकारी स्थानक ना दर्शन करी जाणीए आ पवित्र तीर्थधाम नो महिमा अने मंदिर ना इतिहास साथे जोडायेली रोचक गाथा. ओम विघ्नेश्वराय नमः. वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुर्मे देव सर्वकार्येषु सर्वदा. जे पूजाय छे सौथी पहला ज्यानी पावन धरती पर पग मुक्ताज भक्तो अनुभवे छे धन्यता. जे छे विघ्नहर्ता सिद्धि विनायक गणेशाय गजानन जे स्थान ओळखाय छे गणपतिपुरा अने गणेशपुरा ना नाम थी. प्रणम्य शिरसा देवम गौरी पुत्रम विनायकम. रिद्धि सिद्धि ना दाता तमाम देवताओं में पूजनीय एवा श्री गणेश जी
देश में एकमात्र एवी मूर्ति छे के ज्यां जमणी सुंड साथे विराजमान छे श्री गणेश जी। स्वयंभू प्रगटेला एकदंत गणेश नु पौराणिक जग प्रसिद्ध मंदिर अमदावाद ना कोठ गाम मा आवेलु छे। धोड़का तालुका ना कोठ गाम मा आवेलु विघ्नहर्ता गणेश जी नु अनोखु मंदिर छे, ज्यां स्वयं गणेश भगवान प्रगट थया होवाथी आ स्थळ आजे गणपतिपुरा अथवा गणेशपुरा नाम थी प्रख्यात छे। आ देवालय ने विशेषता छे मंदिर मा बिराजमान भूपति नी मूर्ति। मंदिर मा विघ्नहर्ता गणपति महाराज नी सुंड डाबी बाजू जोवा मळती होय छे, पण अही भगवान नी सुंड जमणी बाजू छे। विघ्नेश्वर भक्तो ने पोताना दिव्य स्वरूप ना दर्शन आपे छे। શ્રી ગણેશાય નમઃ। અને બહુ પુરાણી મંદિર છે આ ગણપતિ દાદાનું, પાંડવ વખતની પહેલાનું છે આ મંદિર, અને ભક્તોની મનોકામના પૂરી કરે છે ગણપતિ દાદા। આ ગણપતિ દાદાની વિશેષતા એ છે જમણી સુડના ગણપતિ છે, ઓલ ઇન્ડિયામાં આવી ક્યાંય મૂર્તિ છે નહીં। આ ભવ્ય મંદિર કલા કોતરણીનો ઉત્તમ નમૂનો છે। ગણપતિપુરાના પ્રાચીન મંદિરનો ઇતિહાસ પણ તેવો જ રસપ્રદ છે। લોકવાયકા મુજબ વિક્રમ સંવત 933ની કથા મુજબ અષાઢ વદ 4ને રવિવારના રોજ કેરડાના ઝાડના ખોદકામ સમયે પ્રગટ થઈ હતી ગણપતિ દાદાની મૂર્તિ। ગણપતિજીની મૂર્તિ લઈ જવા માટે કોટ, રોચકા અને વણકુટા ગામના આગેવાનોમાં વિવાદ થયો। આ વિવાદ બાદ મૂર્તિને ગાડામાં મૂકવામાં આવી। ગાડામાં વિઘ્નહર્તાને બેસાડતા જ થયો ચમત્કાર, ગાડું બળદ વગર ચાલવા લાગ્યું। આપમેળે ચાલતું ગાડું ટેકરે જઈને ઊભું રહ્યું। ચમત્કાર પર ચમત્કાર લોકોએ થતા જોયા। મૂર્તિ આપમેળે ગાડામાંથી નીચે ઉતરી, બસ ત્યારથી જ આ સ્થળનું નામ પડ્યું ગણેશપુરા। ગણેશજીનો ચમત્કાર બાદ લોકોમાં આ વાત અગરબત્તીની સુવાસની જેમ ફેલાઈ ગઈ। વિઘ્નહર્તાના દર્શન કરવા ભક્તો દૂર દૂરથી આવવા લાગ્યા। શ્રદ્ધાળુઓની ભીડ મંદિરમાં લાગતી ગઈ અને ગણેશપુરાનું મંદિર બની ગયું વિશ્વવિખ્યાત। ઓમ એકદંતાય વિદ્મહે વક્રતુંડાય ધીમહિ તન્નો દંતિઃ પ્રચોદયાત। ગણપતિ દાદા એ હંમેશા આપણે કહીએ છીએ રિદ્ધિ સિદ્ધિના દેવ છે અને વિઘ્નહર્તા છે। સો તમારી જે પણ મનોકામનાઓ છે એ પૂર્ણ થાય છે, તમને પીસ અને કોન્ફિડન્સ મળે છે। જ્યારે તમે કોન્ફિડન્ટ ડેફિનેટલી તમારા બધા કામ સક્સેસફુલ થાય છે। સો આ આશીર્વાદ માટે આજે મેં નવી કાર લીધી છે, તો આજે અહીંયા ગણપતિ દાદાના દર્શને આવ્યો છું। હું મારા દરેક ઓબ્જેક્ટિવ અને જે બી સારા પ્રસંગ છે એના માટે ગણપતિ દાદાના આશીર્વાદ માટે જરૂર આવું છું। મંદિરનો રજવાડી છે પ્રવેશ દ્વાર, મંદિરની કોતરણી છે અનુપમ। વિશાળ પરિસરની આહલાદક શાંતિમાં ભક્તો કરે છે પરમ શાંતિનો અનુભવ। વિઘ્નહર્તાના વિરાટ સ્વરૂપના દર્શન કરી ભક્તો અનુભવે છે ધન્યતા। લંબોદરને સજાવેલા શણગાર છે મનમોહક। ગણેશજીના વાહન મૂષકની પણ રમ્ય પ્રતિમા છે। માથે મુગટ અને પગમાં મોજડી પહેરેલા આદિદેવના દર્શન કરવા દર ચોથના દિવસે ભક્તોનું ઘોડાપુર અહીં ઉમટે છે। વિઘ્નહર્તાના શરણે આવતા તમામના દુઃખ દૂર થઈ જાય છે। અહીંની માન્યતા મુજબ શ્રદ્ધાળુ પૂરી શ્રદ્ધાથી ગૌનો ઊંધો સાથીઓ દોરીને માનતા માને તો માનતા અચૂક પૂર્ણ થાય છે। ઓમ ગમ ગણપતયે નમઃ। વિઘ્નેશ્વરાય વરદાય સુરપ્રિયાય લંબોદરાય સકલાય જગદ્હિતાય નાગાનનાય શ્રુતિયજ્ઞ વિભૂષિતાય ગૌરીસુતાય ગણનાથ નમો નમસ્તે। ગણપતિ દાદાની જે મૂર્તિ છે, સાક્ષાત ગણેશ અહીં બિરાજમાન છે। ગણેશ તત્વ અહીંના કણે કણમાં વ્યાપ્ત છે। ગણેશ તત્વ એ મૂલાધાર તત્વ છે અને વ્યક્તિની કુંડલીની જાગૃત કરવા માટે સૌથી મહત્વપૂર્ણ જે ચક્ર છે એ મૂલાધાર ચક્ર, એ ગમબીજ તરીકે ઓળખાય છે અને એનું આ દિવ્ય સ્થાન અહીંયા કોઠ ગામની અંદર વસેલું છે। મનની મુરાદ પૂર્ણ થતા ભક્તો દાદાના શરણે આવીને સીધો સાથીઓ દોરે છે। ભગવાન ગણેશજી દેવોના દેવ મહાદેવના પુત્ર હોવાથી મંદિરમાં ઓમકારેશ્વર મહાદેવનું પણ મંદિર છે। ભગવાન ગણેશજીના પ્રિય લાડુ તેમને પ્રસાદમાં ચઢાવવામાં આવે છે।
કહેવાય છે કે કોઈ પણ શુભ કાર્યની શરૂઆત વિઘ્નહર્તા ગણેશજીનું નામ લઈને કરો તો તે કામ અચૂક સફળ થાય છે. ગણ ગણપતે નમઃનો જાપ કરનાર ક્યારેય દુઃખી થતા નથી. તો તમે પણ આવો, સ્વયંભૂ પ્રગટેલા ગણપતિ બાપાના દર્શને અને થઈ જાઓ પાવન. ગણપતિ બાપા મોર્યા. ગણપતિ બાપાના દર્શન કર્યા બાદ જાણીશું આજના દિવસનો મહિમા. આજના દિવસનું મહત્વ સમજાવશે આશુતોષજી આચાર્ય. શ્રી ગણેશાય નમઃ. તપોભૂમિ ગુજરાતમાં સર્વ દર્શકોનું હાર્દિક સ્વાગત છે. આજે જાણી દિન મહિમાની અંદર આજે તારીખ થઈ રહી છે 25 જુલાઈ 2023. જો તિથિની વાત કરવામાં આવે તો આજે તિથિ બની રહી છે અધિક શ્રાવણ સપ્તમી તિથિ. આજે શુક્લ પક્ષની સાતમ છે. આજે મંગળવાર બની રહ્યો છે અને આજના નક્ષત્રની જો વાત કરવામાં આવે તો આજે ચિત્રા નક્ષત્ર બની રહ્યું છે. આજનો યોગ એટલે સિદ્ધ યોગ બની રહ્યો છે અને આજનું કરણ એટલે વિષ્ટિ ભદ્રા આજે કરણ બની રહ્યું છે. આજની રાશિની વાત કરવામાં આવે કે જેના આધારે બાળકોના નામકરણ કરવામાં આવતા હોય છે એ આજની રાશિ એટલે કન્યા રાશિ, જેના વર્ણના અક્ષરો છે પ, ઠ અને અણ. એ બપોરે 11 કલાક અને 11 મિનિટ સુધી કન્યા રાશિ રહેશે, ત્યારબાદ તુલા રાશિ થશે. અર્થાત જે બાળકોનું અવતરણ 11 કલાક અને 11 મિનિટ સુધી થાય એની જન્મ રાશિ કન્યા ગણાશે. જે પ્રમાણેના નામના વર્ણના અક્ષરો રહેશે પ, ઠ અને અણ, ત્યારબાદ અવતરિત થનાર જાતકોની જન્મ રાશિ તુલા રહેશે. જે પ્રમાણે એના નામના વર્ણના અક્ષરો રહેશે ર ને ત. વાત કરીએ આજના સૂર્યોદયની તો આજે સવારે 6 કલાક અને 12 મિનિટે સૂર્યોદય થશે, જ્યારે સૂર્યાસ્ત સાંજે 7 કલાક અને 17 મિનિટે સૂર્યાસ્ત રહેશે. વાત કરીશું આજના વિશિષ્ટ મુહૂર્તો કે જે મુહૂર્તમાં તમામ પ્રકારના શુભ કાર્યો કરી શકાય. તો આજે સૌથી પહેલા જાણીએ અભિજિત મુહૂર્ત બપોરે કેટલા વાગે છે. તો આજે બપોરે 12 કલાક અને 19 મિનિટથી પ્રારંભ કરી બપોરના 1 વાગ્યા અને 12 મિનિટ સુધી અભિજિત મુહૂર્ત રહેશે. આ મુહૂર્તમાં તમામ પ્રકારના શુભ કાર્યો કરી શકાય છે. ત્યારબાદ બીજું જે મુહૂર્ત છે એને વિજય મુહૂર્ત કહેવાય છે. આ વિજય મુહૂર્ત કે જે નામ પ્રમાણે જ ગુણ આપવા વાળું છે, તમામ પ્રકારના કાર્યો જેમાં વિજયશ્રીને પ્રાપ્ત કરાવે એવું વિજય મુહૂર્ત બપોરે 3 કલાક અને 5 મિનિટથી પ્રારંભ કરી અને 4 કલાક અને 2 મિનિટ સુધી વિજય મુહૂર્ત રહેશે. વાત કરીએ આજના રાહુ કાલમ વિશે કે જે સમયમાં કોઈ પણ શુભ કાર્ય કરવું એ વર્જિત માનવામાં આવે છે, એવું રાહુકાલ આજે સાંજે 4 કલાક અને 5 મિનિટથી પ્રારંભ કરી સાંજે 5 કલાક અને 44 મિનિટ સુધી રહેશે. વાત કરીશું આજના દિવસના વિશિષ્ટ વિશે. તો આજના દિવસના વિશિષ્ટ વાત કરીએ તો આજે રાજયોગ બની રહ્યો છે. સૂર્યોદયથી પ્રારંભ કરી બપોરે 3 કલાક અને 9 મિનિટ સુધી આજે રાજયોગ રહેશે અને ત્યારબાદ જે યોગ બનવાનો છે એ ભદ્રા લાગી રહી છે. ભદ્રામાં કોઈ પણ પ્રકારનું શુભ કાર્ય એ યોગ્ય નથી હોતું. તો ભદ્રા જે સમય છે એ બપોરે 3 કલાક અને 9 મિનિટથી બીજા દિવસના સૂર્યોદય સુધી ભદ્રા રહેશે. વાત કરીએ આજના વિશેષ ઉપાયની કે જે ઉપાય આપના દિવસને મંગલકારી બનાવી શકે, તો આજનો વિશેષ ઉપાય શું છે. તો આજે સુખડ ચંદનનું તિલક કરવું એ આપના માટે મંગલકારી સાબિત થઈ શકે છે. તો આજે સુખડ ચંદનનું તિલક કરી અને કાર્ય માટે નીકળવું. અને પુરુષોત્તમ માસ ચાલે, પુરુષોત્તમ માસમાં દાનનો મહિમા છે. તો આજે શેનું દાન કરાય, તો આજે કહ્યું છે સુખડના કાષ્ટનું એટલે સુખડનું લાકડું અને ચોખાનું દાન કરવું આજે મંગલકારી સાબિત થાય છે. આપનો દિવસ મંગલમય બની રહે. જય ભવાની. તો આજના દિવસનું મહત્વ તો આપણે જાણી જ લીધું છે, પણ હવે સમય થયો છે આધ્યાત્મિક મહાશક્તિ નિહાળવાનો, જ્યાં આજે આપણે જાણીશું પ્રથમ જ્યોતિર્લિંગનો મહિમા. આધ્યાત્મિક મહાશક્તિમાં આજે જાણીએ શિવગાથા. શિવગાથાની અંદર જાણીશું સૌથી પહેલું પૃથ્વીનું જે શિવલિંગ સ્થાપિત થયું શા માટે થયું અને એ શિવલિંગનો મહિમા શું છે.
तो बात जानिए, शिव पुराण नी अंदर जणावा आव्यु छे के एक वार ब्रह्मा अने विष्णु नी वच्चे क्षोभ अने मोह उत्पन्न थयो। ब्रह्मा जी विष्णु परमात्मा ने जईने कहे छे के आप सर्वनो नियंता हूँ छु, माटे आप थी हूँ श्रेष्ठ छु, पिता तुल्य छु, आ ब्रह्मांड नो हूँ पितामह छु, એટલે તમારે મારી સેવા અને અર્ચના કરવી જોઈએ, હું પિતામહ બ્રહ્મા। ત્યારે વિષ્ણુ ભગવાન કહે છે આપની ઉત્પત્તિ મારા નાભિ કમળમાંથી થઈ હોવાને કારણે આપનો જનક હું ગણાવું, માટે આપનાથી શ્રેષ્ઠ અને સર્વોત્તમ હું છું। આ બાબતે બંનેની વચ્ચે વાકયુદ્ધ ચાલી રહ્યું છે ઘણો લાંબા સમય સુધી। આ વાતનો નિભેડો નથી આવતો કે શ્રેષ્ઠ કોણ છે, બ્રહ્મા કે સૃષ્ટિના રચયિતા માનવામાં આવે છે, નારાયણ કે જેના પાલન કરતા છે, અને બ્રહ્માની ઉત્પત્તિ વિષ્ણુ ભગવાનના નાભિ કમળમાંથી માનવામાં આવે છે। છતાંય બંને આ વાત ઉપર કોઈ નિવેડો લાવી શકતા નથી। આ વાત એ ચાલી રહી છે, વાદ વિવાદ ઘણા સમય સુધી ચાલી રહ્યો છે, દેવતાઓ ચિંતિત છે કે હવે શું થશે। અને તેવે સમયે આ બંનેનું ભયંકર વાકયુદ્ધ ચાલતું હતું, તે સમયે અચાનક બંનેની મધ્યની અંદર એક દિવ્ય જ્યોતિના સ્વરૂપમાં એક સ્તંભ પ્રગટ થયો જે આકાશ અને પાતાળને સ્પર્શ કરી રહ્યો હતો। આ બંને વિચાર કરવા લાગ્યા કે આ સ્તંભનું નિર્માણ આપણા બંનેમાંથી કોઈએ કર્યું નથી, એટલે આપણા બંને કરતા કોઈ શ્રેષ્ઠ ત્રીજું જ છે, એટલે એનો તાગ મેળવવા માટે ભગવાન બ્રહ્માદિ હંસ ઉપર બેસી અને આકાશ માર્ગે ઉપર ગયા છે। અને જ્યારે નારાયણ શુકર રૂપ ધારણ કરી પાતાળ તરફ એનો તાગ મેળવવા માટે નીકળ્યા છે, ઘણા લાંબા સમય સુધી કહેવાય છે આગળ જતા રહ્યા પણ બંનેમાંથી એકને તાગ મળતો નથી કે એનો અંત આવતો નથી। આ જ્યોતિ સ્તંભ જે ઉત્પન્ન થયો છે, અગ્નિ રૂપી એક સ્તંભ પ્રગટ થયો તો એનો ઉપરની બાજુમાં છેડો નથી મળતો કે નથી નીચે છેડો મળતો, એટલે નારાયણ નીચેથી પાછા વર્યા છે અને આકાશમાંથી બ્રહ્માજી જોયું કે ત્યાં કેતકીનું પુષ્પ એક રસ્તામાં મળ્યું। તમને કેતકીના પુષ્પને સ્વીકાર કરીને પ્રાર્થના એને સ્વીકાર કર્યું પોતાની સાક્ષી ભરવા માટે કે એ આ જ્યોતિષસ્તંભથી ઉપરથી એને આ કેતકીના પુષ્પને લઈ આવ્યા છે, અને જો એમ કરશે તો બ્રહ્માજીની કૃપાથી એને સર્વોત્તમ સ્થાન પ્રાપ્ત થશે, અને એટલા માટે કેતકીના પુષ્પે હામી ભરી છે અને કેતકીના પુષ્પને એ બ્રહ્માજીનું જે તિર્યક મુખ હતું એને આ વચન આપ્યું એટલે લઈને નીચે આવ્યા છે। જ્યારે વિષ્ણુ ભગવાનની આગળ આવીને વાત કરી કે ઉપરનો છેડો મને પ્રાપ્ત થઈ ગયો અને ત્યાંથી હું આ કેતકીનું પુષ્પ લઈ આવ્યો છું, આ બંને જાણ્યું ત્યારે વિષ્ણુ ભગવાન બ્રહ્માજીની સર્વસત્તાને સ્વીકારવા વંદન કરવા લાગ્યા। તે જ સમયે એ જ્યોતિષસ્તંભમાંથી ભગવાન રુદ્ર પ્રગટ થયા છે। રુદ્ર પ્રગટ થઈને વાત કરી કે આ જ્યોતિષસ્તંભનો છેડો તાગ મળવો મુશ્કેલ છે, અને છતાંય તમારો તિર્યક જૂઠું બોલી રહ્યું છે। અને એ સમયે ભગવાન શિવના કપાળમાંથી કહેવાય છે ક્રોધની બંને ભવરો ભેગી થઈ અને એમાંથી ક્રોધ સ્વરૂપ ભૈરવ પ્રગટ થયા, અને ભગવાન શિવની આજ્ઞાવશ એને બ્રહ્માજીનું એ તિર્યક મુખ જે પાંચમું મુખ હતું જે મસ્તકની ઉપર એ અસત્ય બોલતું હતું એને ભૈરવજીએ ઉખાડી દીધું છે, અને બીજા પણ મુખ છેદન કરે પહેલાં નારાયણે ક્ષમાયાચના કરાવડાવી, અને ત્યારે ભગવાન શિવે પ્રસન્ન થઈ બ્રહ્માજીને મુક્ત કર્યા અને વચન આપ્યું છે કે બ્રહ્મદેવની કોઈ જગ્યાએ વિશિષ્ટ મંદિરો નહીં બને, અને નારાયણ જગતના પાલન તરીકે અવારનવાર દરેક જગ્યાએ પૂજાતા રહેશે। અને ત્યારબાદ કહેવાય છે કે ભગવાન શિવે એ કેતકીનું પુષ્પ કે જેને ખોટી સાક્ષી ભરી હતી અને એને પૂજામાં પોતાના પૂજામાં સ્વીકાર કરવાની ના પાડી દીધી અને કહ્યું કે આજથી કેતકીનું પુષ્પ ક્યારેય મારી પૂજામાં અર્પિત નહીં થાય, અને આ રીતે એનો કેવડાના પુષ્પનો નિરાદર કર્યો, ત્યાગ કર્યો છે। આ ઉપરાંત એમ કહેવાય છે મંડપ સજાવટની અંદર એનો ઉપયોગ અવશ્ય કરી શકાય પણ શિવારપણમાં એ ક્યારેય ઉપયોગ નહીં આવે, તો આ રીતે એ કેતકીનું પુષ્પ થયું। અને આ જે દિવસે ક્રિયા બની એ ઘટના બની હતી મહાકૃષ્ણ ચતુર્દશી તિથિના દિવસે, એટલે માઘ માસના કૃષ્ણ પક્ષની વદ પક્ષની અંધારિયાની ચૌદશે જેને શિવરાત્રિ કહેવાય છે, અને મહામાસની શિવરાત્રિને મહાશિવરાત્રિ કહેવાય, અને બંને દેવતાઓએ ભગવાન ભોળાનાથની ક્ષમા પ્રાર્થના કરી અને વંદન કરીને કહ્યું કે તમે અહીંયા જ જ્યોતિ સ્વરૂપે ઉત્પન્ન થાઓ, અને ત્યારે ભગવાને આ પ્રથમ જ્યોતિ સ્વરૂપે જે જગ્યા પ્રગટ થયા હતા એ હિમાચલના પર્વતમાળાની અંદર એ ભગવાન શિવ પ્રગટ થયા। આ દુનિયાનું બ્રહ્માંડનું પ્રથમ શિવલિંગ તરીકે ત્યાં સ્થાપિત થયું જેને અગ્નિશ્વર મહાદેવ કહેવાય છે, જે અરુણાચલ પર્વતોમાં ભગવાનની સ્થાપના થઈ એ અગ્નિશ્વર મહાદેવ, અને આ રીતે એમ કહેવાય છે ભગવાન શિવની પૂજા અર્ચનામાં
भगवान ब्रह्मा जी ना अने विष्णु ना वाद विवाद ना कारण जे ज्योतिर्लिंग जे ज्योतिस्तंभ प्रगट थयो अने एने ज दुनिया नु प्रथम शिवलिंग मनाय छे अने त्यार बाद शिवलिंगो नी अर्थात शिव ना प्रतीक ने लिंग अर्थात शिव नु प्रतीक चिन्ह छे जेने शिव नो अंश मानवामां आवे एनी आराधना ब्रह्मांड मां प्रारंभ थई छे अने त्यार बाद बन्ने देवताओ ना वंदन थी भगवान शिव प्रसन्न थई एमने खूब आशीर्वाद प्रदान करी अने निज कैलास धामे शिव विराजित थया। तो कहेवानुं तात्पर्य छे के ब्रह्मांडनुं जे प्रथम शिवलिंग छे ए देवताओना निमित्त बनावी कारण ब्रह्मा विष्णु बने निमित्त बनावी मध्यस्थ ज्योतिर अग्नि ज्योति स्वरूप प्रगट थया। भगवान शिवनी विभूतियोमां जलमय पृथ्वीमय आकाशमय अग्निमय आम आठ प्रकृतियोमां भगवान शिवना आत्म ज्योतिओ छे अने एमांथी आ अग्निस्तंभ एटले अग्निश्वर महादेवनी स्थापना थी। अने कहेवाय के जीवननी अंदर भगवान शिवनी आराधना शिवत्वने आपवा वाळी छे। शिवनी उत्पत्ति अने ने कहेवाय छे के लयनु जाणकारी कोई जग्याए नथी एटला माटे ज पुष्पदंतजीए महिमानी अंदर कह्युं छे अजन्मानो लोका એ અજન્મા છે આ જગતની અંદર અવતરિત નથી એ સ્વયં આ જગતના નિયંતા છે એટલે અજન્માનો લોકા એમ કહીની પ્રાર્થના અર્ચના કરવામાં આવી છે। તો એવા ભગવાન સદાશિવ દરેકનું કલ્યાણ કરનારા બને છે। તો ભગવાન શિવની આરાધના અને કથા શ્રવણ કરનારના તમામ પ્રકારના પાપ નષ્ટ થાય છે શિવપુરાણમાં કહ્યા અનુસાર। નિત્ય દરેક વ્યક્તિ શ્રદ્ધા ભક્તિ સાથે શિવાર્ચન કરવું જોઈએ। આમ કરવાથી તમામ પ્રકારની મનસા પરિપૂર્ણ થતી માનવામાં આવે છે। तो आपना जीवन में पण भगवान शिव की कृपा उतरे तमाम प्रकार की मलिनता आपना जीवन में दूर थाय एज व्यर्थना साथे आज बस आटलू ज काले फरी मळीशु नवा विषय साथे काले मळीए त्यां सुधी आप मने अर्थात आशुतोष आचार्य रजा आपशो काले मळीए त्यां सुधी मारा जय भवानी। तो गुजरात वर्षनी धर्म अने आध्यात्म साथे जोड़ी राखवाना आ प्रयास में दर्शक मित्रों आपनो स्नेह अमारी साथे जोड़ायेलो रहे तेवी आशा साथे हवे रजा लईशुं अने फरी मळीशुं आ मंगलकारी सफर में। त्यां सुधी जय श्री गणेश।